जय गुरुदेव विद्यार्थियों, धोरण 10 विज्ञान लेसन 4 कार्बन अने तेना संयोजनों। शुं कहे छे कार्बन अने तेना संयोजनों? तो स्टूडेंट्स, आपणे बधाए जोयुं के पेज नंबर 63 संतृप्त अने असंतृप्त हाइड्रोकार्बन ए टाइपनो मुद्दो तमने आपेलो छे। એમાં આપણે ઇથેનનું બંધારણીય સૂત્ર કેવી રીતે નક્કી કરાય, ઇથેનનું ઇલેક્ટ્રોનીય બિંદુ નિરૂપણ કેવી રીતે આવે, આકૃતિ 4.6C તમે જોઈ શકો છો। હવે આપણે આગળ વધીએ। શું તમે આ જ પ્રકારે પ્રોપેનનું બંધારણ દોરી શકો છો જેનું આણ્વીય સૂત્ર C3H8 છે? તો બેટા, એકુથી દાણમાં જો 3 એકુનો પારો આવડે તો 4 એકુનો આવડે, એના જેવું છે। તમે જોશો કે તમામ પરમાણુની સંયોજકતા તેમની વચ્ચેના એકલબંધોથી સંતોષાય છે। આવા કાર્બન સંયોજનોને સંતૃપ્ત સંયોજનો કહેવાય। આવા સંયોજનો સામાન્ય રીતે વધુ સક્રિય કે ક્રિયાશીલ હોતા નથી, કારણ કે એ કોઈને પોતાના ઘરે ઇન્વાઇટ કરી શકતા નથી, સંતૃપ્ત જ ભરાયેલા છે। જો કે કાર્બન અને હાઇડ્રોજનનું એક અન્ય સંયોજનનું સૂત્ર C2H4 છે। આ C2H4 એટલે ઇથિન, જે આપણે અગાઉના વિડીયોમાં જોયું। આ અણુનું નિરૂપણ કેવી રીતે કરાય? આપણે ઉપર પ્રમાણે તબક્કાવાર અભિગમ દર્શાવીએ। કાર્બન પરમાણુ એકબીજા સાથે એકલબંધથી જોડાય છે, પહેલું પગથિયું। આપણે જોઈએ કે દરેક કાર્બનની એક સંયોજકતા સંતોષાયા વગરની બાકી છે, બીજું પગથિયું જુઓ। કારણ કે હાઇડ્રોજન કેટલા છે? 4, એટલે આ બીજું પગથિયું। હવે તે ત્યારે સંતોષાય જ્યારે બે કાર્બન પરમાણુ છે દ્વિબંધ હોય। હવે અહીંયા કાર્બનની 1, 2 અને 3 સંયોજક, ખરેખર કાર્બન કેટલી સંયોજકતા ધરાવે? 4, જે ઇથિનની ઇલેક્ટ્રોન રચના છે। તો બેટા, તમારી સમક્ષ પ્રશ્ન રજૂ કરી રહ્યો છું। ઇથિનની બરાબર, ઇથિન બરાબર છે, તમારો કોઈ પણ પ્રશ્ન તમે આવી રીતે કરી શકો છો। શું કહે છે પ્રશ્ન, એના અનુસંધાને તમે ધ્યાન આપશો। ઇથિનનું બરાબર બંધારણીય સૂત્ર દર્શાવો। ઇથિનનું સંયોજન સૂત્ર, ઇથિન જ્યારે કાર્બન સાથે જોડાય C2H4 છે બરાબર। સૌથી પહેલાં પહેલો પદ, કાર્બન કાર્બન પરમાણુઓ એકલ બંધથી જોડો। આ સ્ટેપ 1, પગથિયું એક કાર્બન કાર્બનને એકલ બંધ વડે જોડ્યા। હવે પગથિયું 2, શું પગથિયું છે? તો કે હાઇડ્રોજન કેટલા છે? 4, કાર્બન સાથે કુલ હાઇડ્રોજનની સંખ્યા 4 છે। તો બેટા, એને જોડી દો, હાઇડ્રોજન 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 હાઇડ્રોજન। હવે બેટા, કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, તેની ઇલેક્ટ્રોન રચના 2-4 છે, તેથી કાર્બનની સંયોજકતા 4 છે। કારણ કે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4। હવે આ સૂત્રમાં જુઓ, કાર્બનની સંયોજકતા 1, 2, 3, આ કાર્બનની 1, 2 ને 3 બરાબર। આવી સંયોજકતા દર્શાવવા બે કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ દર્શાવો, જે આ કાર્બન તમારી પાસે છે, આ હાઇડ્રોજન છે, આ હાઇડ્રોજન છે, આ રીવા સૂત્ર। તો હવે તમે અહીંયા દ્વિબંધ કરી દો તો કાર્બનની 1, 2, 3, 4 સંયોજકતા, આ કાર્બનની 1, 2, 3, 4 સંયોજકતા, અને જે તમારું સૂત્ર છે C2H4 બરાબર, એ પણ તેનું પાલન કરે છે બરાબર। હવે
आ प्रश्न तमारी समक्ष पूरो थियो। आ शू छे इथिनु बंधारणीय सूत्र दर्शाओ। तो स्क्रीनशॉट माटे तमने समय पण आपूं छूं अने शांतिथी स्क्रीनशॉट पाड़ी लो। इथिनु बंधारणीय सूत्र दर्शाओ। वेरी गुड बेटा, खूब सरस। हवे आज रीते आपणे एनु इलेक्ट्रोनीय सूत्र जाणीए। दोरवू नथी आपणे, जाणीए। परीक्षा में के तो जाणियू होय तो दोरी शकशो। इथिन बे कार्बन चार हाइड्रोजन। आ कार्बन नी संयोजकता दरेक में चार, एक बे त्रण ने चार चोकड़ी छे ई कार्बन नी छे। आ कार्बन नी बे त्रण ने चार आ टपकू छे हाइड्रोजन नु छे। तो आनु इलेक्ट्रॉन बिंदु निरूपण छे। हाइड्रोजन अने कार्बन नु अन्य संयोजन C2H2 छे, तेने इथाइन कहेवाय। शुं तमे इथाइन नी इलेक्ट्रॉन बिंदु रचना दोरी शको छो? હવે બેટા આપણે કે તો ક્યાં ના પાડીએ છીએ, તમે ભારત દેશના બાટલાના સૂત્ર જેમ કહો તમે જ્યારે ને હાજર અમે ત્યારે। હવે આ પ્રશ્નમાં ઇથિનનું બંધારણીય સૂત્ર છે ક્વેશ્ચન તરીકે, અને હવે હું તમને નવો ક્વેશ્ચન આપી રહ્યો છું। ઇથાઇનનું બંધારણીય સૂત્ર દર્શાવો। પહેલો પોઈન્ટ, ઇથાઇનનું સંયોજન સૂત્ર C2H2 છે, જે આપણો ઇથાઇન છે એનું સંયોજન સૂત્ર C2H2 છે। પગથિયું એક, કાર્બન પરમાણુઓ એકલ બંધથી જોડો। કાર્બન હવે નવો પોઈન્ટ છે। પગથિયું બે, કાર્બન સાથે કુલ હાઇડ્રોજન સંખ્યા બે છે, C2H2 બરાબર। તો આવી રીતે આવશે, કાર્બન હાઇડ્રોજન। હવે બેટા કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે, તેની ઇલેક્ટ્રોન રચના 2-4 છે, તેથી કાર્બનની સંયોજકતા 4 છે। હવે અહીંયા તો કાર્બનની 2 જ સંયોજકતા છે, હાઇડ્રોજન તમે વધારે ના ઉમેરી શકો। આવી સંયોજકતા દર્શાવવા 2 કાર્બન પરમાણુ વચ્ચે ત્રિબંધ દર્શાવો। જો બેટા 1 અને 2 આ ત્રણ સંયોજકતા, આ ત્રણ અને આ ચોથી, તો કાર્બનની 3 સંયોજકતા થાય છે, બરાબર છે। તો કાર્બનની હાઇડ્રોજન સાથેની સંયોજકતા આ રીતે થઈ। તો આપણે તો ખાલી આવી રીતે પહેલાં સમજાવ્યું, હવે અહીંયા લખવાનું, કાર્બનના 3 હાઇડ્રોજન C2H2 ઉપરોક્ત બંધારણીય સૂત્ર ઇથાઇન દર્શાવે છે। આ બંધારણીય સૂત્ર કયું છે? ઇથાઇનનું છે। હવે શાંતિથી બીજું કંઈ કરીએ એ પહેલાં એક વખત સ્ક્રીનશોટ લઈ લ્યો, એટલે તમને આ પ્રશ્ન સમજવો સહેલો પડશે। ચાલો બેટા, આ હતું એનું। હવે આવી રીતે તમે એનું ઇલેક્ટ્રોનીય સૂત્ર પણ દર્શાવી શકો છો। વેરી ગુડ બેટા, ઓકે।